કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની ખાસ ખબરો તરફ. તો આજરોજ રાજકોટનું તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ રાજ્યભરમાં હીટવેવથી જનજીવન ત્રસ્ત છે. અમદાવાદમાં પણ હીટવેવ એટલી વધી ગઈ છે કે ત્યાં યલો એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. રાજકોટમાં આકરા તાપ વચ્ચે 15 કિલોમીટરની ઝડપે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. દિવસ દરમિયાન માર્ગો સુમસાન દેખાઈ રહ્યા છે. છેલ્લા 2 સપ્તાહમાં રાજકોટમાં 600 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. આ જ હાલત સૌરાષ્ટ્ર કચ્છના અન્ય શહેરોની પણ છે. સુરેન્દ્રનગરમાં તો ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ભાજપ તરફથી રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે આગાહી કરી છે કે આગામી 2 સપ્તાહમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમ જેલના સળિયા ગણતા નજરે પડશે. આ ઉપરાંત તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ રામ જન્મભૂમિ અંગે ચુકાદો આપશે. આ ચુકાદાથી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો માર્ગ ખુલ્લો થશે અને દિવાળી સુધીમાં મંદિર નિર્માણનું કાર્ય પણ શરૂ થઈ જશે. લાલુ પ્રસાદ યાદવ ડિસેમ્બર 2017થી ચારા કૌભાંડમાં જેલ ભોગવી રહ્યા છે. સતત બીમાર રહેવાના કારણે તેમને એઇમ્સમાં માર્ચ મહિનામાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા કરવા આજે રાહુલ ગાંધી લાલુ પ્રસાદ યાદવને મળવા એઇમ્સ પહોંચ્યા હતા. એઇમ્સના ડોક્ટરોના કહેવા પ્રમાણે લાલુ પ્રસાદ યાદવ હવે સ્વસ્થ છે અને તેમને રાંચીની હોસ્પિટલમાં મોકલી શકાય તેમ છે. પરંતુ લાલુ પ્રસાદ યાદવ એઇમ્સ છોડવા માંગતા નથી. એઇમ્સમાંથી ડિસ્ચાર્જ થવાની વાતને લઈને તેમના પરિવારે વિવાદ સર્જી દીધો છે અને લાલુ પ્રસાદ યાદવને બિહારમાં જીવનું જોખમ હોવાની વાત પરિવારજનો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના પરિવારે એવી પણ દલીલ આપી છે કે બિહારમાં તેમની સ્વાસ્થ્યની સમસ્યાઓ સુલઝાવી શકાય તેવી ટેકનોલોજીનો અભાવ છે. બીજી તરફ લાલુના સમર્થકો આજે એઇમ્સ પહોંચ્યા હતા અને ડોક્ટરો દ્વારા લાલુને સ્વસ્થ જાહેર કરવાના વિરોધમાં તેઓ પ્રદર્શન કરતા પણ નજરે પડ્યા હતા. એક વાત તો સ્પષ્ટ છે કે જેલમાંથી બચવા લાલુ હજુ પણ એઇમ્સમાં રહેવા માંગે છે, જેથી ચુનાવી ગતિવિધિઓમાં તેઓ હસ્તક્ષેપ કરી શકે. તેમની માંદગી માત્ર દેખાવ છે અને આ બાબતને લાલુ તેમજ તેમના સમર્થકો રાજકીય રંગ આપી રહ્યા છે. એશિયેટિક સિંહ માટે પ્રખ્યાત એવા ગીરમાં સિંહોના અસ્તિત્વ પર મોટો ખતરો વર્તાઈ રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં ગીરમાંથી 4 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષમાં કુલ 184 સિંહ સિંહણ અને 12 સિંહોના મૃત્યુ થયા છે. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ગીરમાં વર્ષ 2015માં કુલ 523 સિંહ નોંધાયા હતા, જેમાંથી છેલ્લા 2 વર્ષમાં 184 સિંહ મોતને ઘાટ ઉતર્યા છે. બાબરાના કોંગ્રેસના ધારાસભ્યએ બિટકોઇન પ્રકરણમાં ટિપ્પણી કરતા કહ્યું છે કે આઈપીએસ કક્ષાના અધિકારીઓએ જે ગેરરીતિ આચરી છે તેના માટે તેમને ફાંસીની સજા થવી જોઈએ. તેમના કારણે આખા જિલ્લાની બદનામી થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે બુદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને અનેક ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજન થયા છે. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલા બૌદ્ધ ધર્મને સંલગ્ન ઐતિહાસિક ધરોહરોના સંરક્ષણ માટે એટલે કે બૌદ્ધ સર્કિટના સંરક્ષણ માટે પણ પુરાતત્વવિદ ડૉક્ટર સાકડિયાએ સરકાર સામે દરખાસ્ત મૂકી છે અને આ ધરોહરોને ફરીથી પ્રસ્થાપિત કરવા અથવા તો તેમના રખરખાવ માટે ધ્યાન દેવા માટે દરખાસ્ત મૂકી છે. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.